बनासकांठा जिल्लाना गामडाओ कोरोना वायरस ने पहोंची वळवा माटे आत्मनिर्भय बन्या छे। गुजरातना मुख्यमंत्रीए जाहेर कर्युं छे के गामडाओने कोरोना मुक्त करवा माटे तलाटी सरपंचने साथे राखी कोविड सेंटरनी शरूआत करो, परंतु आखरे मुख्यमंत्रीना आदेशनुं पालन करे छे कोण? धानेरा तालुकाना मालोतरा गाममां कोरोना वायरसना लीधे 26ना मृत्यु थया छे, साथे गामडामां તાવ શરદી ખાંસીની બીમારીએ માથું ઊંચક્યું છે। હાલના સમયમાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે, સાથે કોરોના વાયરસની લટકતી તલવાર। આવા ભયાનક વાતાવરણમાં ગામડાના લોકો ખાનગી દવાખાને કે પછી ધાનેરા શહેર તરફ દોડ મૂકતા હોય છે, અને દવાખાને જવા માટે 2000 રૂપિયા જેટલો ખર્ચ પણ થઈ જતો હોય છે, જે ખર્ચ ગરીબ લોકો સહન કરી શકતા નથી। જોકે ધાનેરા તાલુકાના માલોતરા ગામના સેવાભાઈ યુવાનો તેમજ માલોતરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ માસુમભાઈએ ગામમાંથી ભંડોળ ભેગું કરી પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર ઊભું કર્યું છે। જરૂરિયાતમંદ ગ્રામજનોને ગામમાં સામાન્ય તાવ શરદી ખાંસી સહિતની બીમારી માટે દવા મળી રહે તે વ્યવસ્થા ઊભી કરી છે। માલોતરા ગામની પ્રાથમિક શાળાના વર્ગખંડમાં ઘરેથી ખાટલા અને ગાદલા લાવી કોરોના સંક્રમિત દર્દીઓને આઇસોલેટ થવા વ્યવસ્થા ઊભી કરાઈ છે। માલોતરા ગામના આરોગ્યકર્મીની મદદ દ્વારા સારવાર માટે આવતા વ્યક્તિનું ઓક્સિજન લેવલ, શરીરનું તાપમાન તેમજ બ્લડ પ્રેશર માપવામાં આવી રહ્યું છે। ખાનગી દવાખાનામાં શરીરમાં જરૂરિયાત હોય કે ન હોય, પરંતુ પોતાના 1000 રૂપિયા નક્કી કરવા માટે બોટલ ચડાવવી ફરજિયાત બની જાય છે, જેની સામે માલોતરા ગામના આગેવાનોએ પોતાના ખર્ચે દવા બોટલ સહિતની ચીજવસ્તુઓ લાવી વિનામૂલ્યે સારવાર શરૂ કરી છે। જો દર્દી ગંભીર હોય તો એમ્બ્યુલન્સ દ્વારા ઓક્સિજનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। માલોતરા ગામની અંદર લગભગ 25-26 દવા માણસો મરી જાય કોરોનાના લીધે સાહેબ, ત્યારે આજુબાજુમાં કોઈ આવી સુવિધા હતી નહીં, એટલે અમે માલોતરા ગામના યુવાન ભેગા થયા, વડીલોના સહ સરકારથી ખાટલા લાવ્યા ઘરથી, અને ખાટલા લાવીને ગામ સ્કૂલમાં મૂક્યા। ત્યાંથી આરોગ્યમંત્રી ભાઈ આવીને સરકારી ડૉક્ટર દવા કરે છે, અને આ મેડિકલ બધું અમે વેચાતી ખરીદી અને લાવ્યું છે, પૈસા ભંડોળ ભેગો કરી યુવાનોના સાત સરકારથી અને ગામના સાત સરકારથી અમને સપોર્ટ મળ્યો, અને અમે આ ચાલુ કરેલ છે। દવા બધી તમારે વેચાતી લાવી પડી? હા, દવા બધી અમે વેચાતી લાવી છે, સરકારમાંથી અમને કોઈ મળી નથી, અને અમે મેડિકલમાંથી બધી અમારા જાતે વેચાતી ખરીદી લાવેલ છે। કેટલા દર્દીઓ આવતા હશે દિવસ? દર્દીઓ સાહેબ આવે રોજના 5-10 દર્દીઓ આવે છે, અને એમનો સારવાર કરીએ, ઉકાળાનું વિતરણ કરીએ, ઉકાળો પાઈએ અને દવા કરીએ છીએ। ગામડામાં રહેતી ગરીબ પ્રજા માટે ગામના આગેવાનોએ આગળ આવી આરોગ્યલક્ષી સેવા કરવી હાલની પરિસ્થિતિમાં માનવ સેવા બરાબર છે।